સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમા સત્ય તો જ્ઞાને જ જાણે છે, જ્ઞાને જ બોધે છે. સંકિત વિના પરમા સત્ય બોલી શકાય નહીં. જ્ઞાને સોનાને ચાંદીને માટી કહે તો પણ સાચું, બધું માટી જ છે, પૂતગલ દ્રવ્ય છે, માત્ર પર્યાયને નામ અપાયા. અજ્ઞાની સોનાને સોનું કહે તો પણ ખોટું, કેમ કે પર્યાય દ્રષ્ટિ છે. સત્ય પણ હિતકારી હોય તો જ બોલવું એમ જ્ઞાની કહે છે. સામેવાળા જીવનું હિત જ્ઞાનીના લક્ષ્યમાં હોય છે અને અજ્ઞાનીના અનુગ્રહને લઈને રૂપાંતરપૂર્વક પણ કહે છે. વચનામુદ 218 પરમ કૃપાઉદેવે પુષ્પમાળા વચનામુદ 2:55 બોલમાં બોધ્યું કે વચન શાંત મધુર કોમળ સત્યને શોજ બોલવાની સામાન્ય પ્રતિજ્ઞા લઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. સામાન્ય પ્રતિજ્ઞા કેમ કે સત્ય બોલવું એ સંકિત વિના અશક્ય છે, માટે સામાન્ય પ્રતિજ્ઞા લઈ શકાય. નિશ્ચય સત્ય પરમાર્થ સત્ય તો સંકિત વગર સંભવે નહીં. વચનામૃત ઉપદેશ નોંધ 34મી નોંધમાં કહ્યું છે કે વસ્તુનું યથાર્થ સ્વરૂપ જેવું જાણવું અનુભવવું તેવું જ કહેવું તે સત્ય બે પ્રકારે છે, પરમાર્થ સત્ય અને વ્યવહાર સત્ય. પરમાર્થ સત્ય એટલે આત્મા સિવાય બીજો કોઈ પદાર્થ આત્માનો થઈ શકતો નથી એમ નિશ્ચય જાણી, ભાષા બોલવામાં વ્યવહારથી દેશ સ્ત્રી પુત્ર મિત્ર ધન ધાન્ય ગૃહ આદિ વસ્તુઓનો પ્રસંગમાં બોલતા પહેલાં એક આત્મા સિવાય બીજું કાંઈ મારું નથી એ ઉપયોગ રહેવો જોઈએ. અન્ય આત્માના સંબંધી બોલતા આત્મામાં જાતિ લિંગ અને તેવા ઔપચારિક ભેદવાળો તે આત્મા ન છતાં માત્ર વ્યવહાર નહીંથી કાર્યને માટે બોલાવવામાં આવે છે એવા ઉપયોગપૂર્વક બોલાય તો તે પરમાર્થિક સત્ય ભાષા છે એમ સમજવાનું છે. પરમ કૃપાદેવે ઉપદેશ નોંધમાં દ્રષ્ટાંત આપ્યું છે કે એક માણસ પોતાના આરોપિત દેહની ઘરની સ્ત્રીની પુત્રની કે અન્ય પદાર્થની વાતો કરતો હોય તે વખતે સ્પષ્ટપણે તે પદાર્થથી વક્તા હું ભિન્ન છું અને તે મારા નથી એમ સ્પષ્ટપણે બોલતાને ભાન હોય તો તે સત્ય કહેવાય. બીજું દ્રષ્ટાંત આપ્યું છે કે કોઈ ગ્રંથકાર શ્રેણિક રાજા અને ચેલરાણીનું વર્ણન કરતા હોય તો તેઓ બંને આત્મા હતા અને માત્ર શ્રેણિકના ભવ આશ્રય તેમનો સંબંધ, અગર સ્ત્રી પુત્ર ધન રાજ્ય વગેરેનો સંબંધ હતો તે વાત લક્ષ્યમાં રાખે પછી બોલવાની પ્રવૃત્તિ કરે એ જ પરમાર્થ સત્ય. વ્યવહાર સત્ય આવ્યા વિના પરમાર્થ સત્ય વચન બોલવાનું બને તેમ ન હોવાથી વ્યવહાર સત્ય નીચે પ્રમાણે જાણવું એમ કહી કૃપાલદેવ બોધ આપે છે કે જેવા પ્રકારે વસ્તુનું સ્વરૂપ જોવાથી અનુભવવાથી શ્રવણથી અથવા વાંચવાથી આપણને અનુભવમાં આવ્યું હોય તેવા જ પ્રકારે યથાતથ્યપણે વસ્તુનું સ્વરૂપ કહેવું અને તે પ્રસંગે વચન બોલવું તેનું નામ વ્યવહાર સત્ય. જેમ કે અમુક માણસનો લાલ ઘોડો જંગલમાં દિવસે 12 વાગે જોયો અને કોઈના પૂછવાથી તે જ પ્રમાણે વચન બોલ્યું તે વ્યવહાર સત્ય. આમાં પણ કોઈ પ્રાણીના પ્રાણનો નાશ થતો હોય અગર ઉન્મત્તાથી વચન બોલાવ્યું હોય યદ્યપિ ખરું હોય તો પણ અસત્ય તુલ્ય જ છે એમ જાણવું, સત્યથી વિપરીત તેને અસત્ય કહેવાય છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. જૂઠું બોલ્યા પાપ ના લાગે, જૂઠું બોલવું પડે તે વખતે રાણી હું તો ઈજળો સૃષ્ટિ કરી પોતે પૂરું ધર્મ હતા તો જૂઠું બોલ્યા, તો જૂઠું બોલ્યા તો પાપ ના લાગે. અજ્ઞાયના અનુર્થે રૂપક કહ્યું જાય છે. ભગવાન મહાવીર સ્વામી એની પાસે એક માણસ આવ્યો બચ્ચું લઈને પંખીનું જીવતું, એના મનમાં શું ભગવાન જૂઠા પાડું આનું આયુષ કેટલું. ભગવાને શું કર્યું, તારા હાથમાં તેને એને એમ કહ્યું કે બહુ જતો મારી ન કર, હવે એના હાથમાં કહ્યું એટલે શું મારે પંખી બચી ગયું પાપ કરતા અટકી ગયું. ભગવાને સાતા પડ્યા તળા કહ્યું તો આ વાત છે નહીં,
જ્ઞાની જાણતા હોય તો પણ ફટાફટ નથી કહેતા, આનું પરિણામ કેવું આવશે? ધ્યાનમાં બેઠેલા સંત, હેલો, જન બેઠેલા સંત ઉગાડીમાં કેમ બેઠા? ચોથે હરણ ગયું અને પેલો શિકારી પૂછે છે, હરણ તે દીઠું ગયું? હરણ તેને શું કર્યું? ભળતું બોલ્યો, દેખે છે બોલતું નથી, બોલે છે દેખતું નથી, જે બોલે દેખતી નથી, પણ આખો દેખું તો ગોળ્યું જવા દે. શું કહ્યું બોલ્યા? પેલો જીવ કરતો માટે અજ્ઞાની ના અનુજ્ઞાર્થે રૂપાંતર કયું જાય છે?